તો લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ છે, ત્યારે નવસારી જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીના ભાગરૂપે લોકસભાના ક્લસ્ટર ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. ભરત પંડ્યાએ નવસારી લોકસભાનો પ્રત્યેક કાર્યકર સીઆર પાટીલ છે તેમ સમજીને નવસારી લોકસભાને જળહળતો વિજય અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્યમાં 26 લોકસભા બેઠક પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ માટે જીત પાકી ગણવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં વધુ લીડ હાંસલ થાય એવા લક્ષ્યાંકને લઈને ભાજપ હવે ચૂંટણી વ્યૂહરચના ઘડી રહી છે કે જેને લઈને નવસારી લોકસભામાં ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા નવસારી કમલમ ખાતે આવી હોદ્દેદારો અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો સાથ મેળવી ભવ્ય વિજય સંકલ્પનો સહકાર કરવા સૌને આહવાન કર્યું હતું. અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના વિચારને લઈને આગળ વધારીને આપણા વિશ્વ સન્માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી ભારત પર વૈભવના શિખરે પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. જો દરેક કાર્યકર્તા એ સીઆર પાટીલજી છે, નવસારીનો દરેક કાર્યકર્તા એ સીઆર પાટીલજી છે અને એ પ્રમાણે ચૂંટણી લડે છે અને કાર્યકર્તાને ખબર છે કે જ્યારે 26 લોકસભાની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક છે એમને ત્યાં પણ જવું પડે, પરંતુ તેમ છતાં તેમણે જનસેવાના કાર્યો હોય, વ્યક્તિગત યોજનાઓ હોય, એમનું કાર્યાલય હોય, એમના પ્રવાસો હોય કે અનેક વિકાસની યોજના હોય, તો વારંવાર નવસારીમાં એ આવ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કાર્યકર્તાઓની પડખે રહ્યા છે. એટલે હું એવું નથી માનતો, પ્રદેશના અધ્યક્ષશ્રી જ્યારે આખા ગુજરાતની જવાબદારી હોય તો એ સ્વાભાવિક છે. કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી નવસારી લોકસભા. કોંગ્રેસ સંપૂર્ણ ગાંધીજીએ જે સ્વપ્ન હતું વિખેરી નાખ્યું એમ વિખેરાઈ ગઈ છે. કોંગ્રેસ ભ્રષ્ટ પણ છે, વિખેરાઈ પણ ગઈ છે. કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી, કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી, કોઈ વિકાસનું એવું ભાથું પણ નથી કે જે કયા મોઢે જનતાની વચ્ચે જશે. કારણ એણે બધું અટકાવેલું છે, વિકાસના કામમાં રોડા નાખ્યા હોય કે પછી વિચારધારાના સંદર્ભમાં કે રાષ્ટ્રના ગૌરવના સંદર્ભમાં હંમેશા એ એન્ટી બોલ્યો. તમે વિચાર તો કરો, સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા 182 મીટરની, એને લોખંડનો ભંગાર કહીને એને અપમાન કર્યું. જ્યારે આજે વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ત્યાં આવે છે. એટલે કોંગ્રેસની આ પ્રકારની જે રામનું અસ્તિત્વ નથી, રામ મંદિરનું આમંત્રણ સ્વીકાર્યું નહીં, તો કોંગ્રેસ પાસે કશું કોઈ મુદ્દા જ નથી કે ચૂંટણી લડવા આવે. તો લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણીના મેદાને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોને ઉતારી પ્રચારનો દોર શરૂ કર્યો છે. બારડોલી લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ પણ પોતાના ગ્રામીણ વિસ્તારોમાં ઝંઝવાતી પ્રચાર કરી રહ્યા છે કે જેમાં નિઝર માંડવી વિધાનસભા વિસ્તારના પ્રચાર બાદ મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બીજેપી ઉમેદવાર જોડે હવે મોહન ડોડિયા તેમની જોડે પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે અને મહુવા વિધાનસભા વિસ્તારથી જંગી મતો બીજેપીને અપાવી બારડોલી લોકસભાને જંગી મતોથી ભાજપને જીતાવીશું તેવું ધારાસભ્ય મોહન ડોડિયાએ જણાવ્યું હતું. આજ રોજ અમારા લોકપ્રિય સાંસદ અને હાલના ઉમેદવાર માન્ય મોરબીસિંહ પ્રભુભાઈ વસાવાજી આજે અમારા વાલોડ તાલુકાના પ્રવાસે છે. વાલોડ તાલુકામાં જનતાનો ખૂબ આવકાર છે. આમ તો મારો 170 મહુવા વિધાનસભાનો કાર્ય વિસ્તાર છે. આ વિસ્તારમાં અમે પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વિસ્તારની જનતા તારીખ 7 મેની ઇંતજારી કરી રહી છે, એની રાહ જોઈ રહી છે કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બને અને વિશ્વકીય નેતા બને એવી આ વિસ્તારની જનતા ઈચ્છા અને અપેક્ષા રાખી રહી છે. આપણે પોતાના ટાવર તૈયાર